નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ફરી ટ્યુશન ક્લાસીસમાં. હું છું ઉપેન્દ્ર સર. આજે આપણે ભણીશું સ્વાધ્યાય 2.2. મિત્રો, અગાઉના તમે મારા લેક્ચર જોયા હશે, વિડીયો લેક્ચર, તો હું આશા રાખું છું કે તમે એ તમામ લેક્ચર પરથી તમને 2.1 સુધી થિયરી અને સૂત્રો અને 2.1 એ તમારું ક્લિયર થઈ ગયું છે, તમને આવડી ગયું હશે સારી રીતે. બરાબર મિત્રો, હવે સ્વાધ્યાય 2.2 આપણે શરૂ કરી રહ્યા છીએ. પ્રશ્ન છે બહુપદીના શૂન્યો શોધો. ઓકે મિત્રો, અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે, એ પછી આપણે ભણીશું. શૂન્ય શોધો એનો મતલબ એવો થાય કે આપણે આના અવયવ પાડવાના છે. બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ધ્યાન આપજો મિત્રો, x²-2x-8 આવેલા છે. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ. x²-2x-8=0. શૂન્ય શોધવાના હોય ત્યારે બરાબર 0 લખીશું. px ની જગ્યાએ 8ના ભાગ પાડીશું. 8 કેવા છે મિત્રો? માઇનસ છે. યાદ કરો એ દિવસ જ્યારે મેં તમને કહ્યું હતું કે અહીંયા માઇનસ હોય ત્યારે બાદબાકી થશે. 8ના ભાગ પાડીશું. જવાબ લાવવાનો છે તમારે -2. જવાબ લાવવાનો છે 4, 2, 8. ઓકે, 4 અને 2 ની બાદબાકી કરીશું. બાદબાકી માટે જુદા ચિહ્નો હોવા જોઈએ. જવાબનું ચિહ્ન માઇનસ છે, મોટું ચિહ્ન કરીશું. મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ કરીશું અને નાની સંખ્યાનું ચિહ્ન પ્લસ કરીશું. બરાબર, -4માંથી 2 ગયા એટલે -2 બન્યા. ઓકે મિત્રો, આ ક્લિયર હોવું જોઈએ તો તમે દાખલો આગળ સારી રીતે ગણી શકશો. બરાબર, શરૂ કરીએ. 2x લખવાના નથી, તેની જગ્યાએ -4x અને +2x લખીશું. હવે કેટલા પદ થશે મિત્રો? 4. x²-, આ લખવાનું નથી, -4x+2x-8=0. 1, 2, 3, 4 મિત્રો જોડી બનાવી દો. આની જોડી બનશે, આની જોડી આ બનશે. સામાન્ય કાઢીશું, બંનેમાંથી શું સામાન્ય નીકળશે? x બાર કાઢ્યા, અહીંયા શું વધશે? x-4. મિત્રો એક્સ તો બહાર આવી ગયા છે, પ્લસ 2ના ઘડિયામાં 8 આવશે. 2 સામાન્ય કાઢીશું. યાદ છે ને, જૈસે થે અહીંયા જે કૌંસ હશે એ એમાં લખી દેવાના. x-4. ચલો, x-4, x-7 બે વખત છે. x-4 કૌંસની બહાર જે 2 સભ્યો છે બંને ભેગા કરશો, x+2=0. મિત્રો -4 છે, -4 બરાબરની પેલી બાજુ જશે, +2 પેલી બાજુ જશે. બંનેના ચિહ્નો બદલાશે. એક વાક્ય આપણે ઓછું લખવાનું છે. -4 પેલી બાજુ ગયા, x=4 થઈ ગયા. 4 બ્લોક મારી દો, અથવા +2 પેલી બાજુ ગયા, 2 કેવા થઈ ગયા? માઇનસ. બ્લોક મારી દો. મિત્રો x=4 અને x-4 આ થયા આપેલી બહુપદી માટેના શૂન્ય. તો અહીંયા લખીશું આપણે શૂન્યો કેટલા છે? 4 અને -2 એ આપેલી બહુપદીના શૂન્યો થયા. બરાબર મિત્રો, હવે ધ્યાન આપશો, તમને સંબંધ ચકાસવાની વાત કરી છે. તો સમજી લો કે આ શૂન્ય 1 છે, દ્વિઘાત બહુપદી છે. 1 શૂન્ય આલ્ફા છે, બીજું શૂન્ય છે બીટા છે. તો મિત્રો હવે x²-2x-8 આ બહુપદી આપેલી છે. બરાબર, તો આપણે સહગુણકો સાથે સરખામણી કરીશું. a બરાબર, b બરાબર અને c બરાબર એ લખવું પડશે આપણે. બરાબર, તો મિત્રો એ કેટલા થયા? 1. બી કેટલા થશે? -2. સી કેટલા થશે? -8. ઓકે, એ બી સી તમારે નક્કી કરવા પડશે. શૂન્યો શોધ્યા પછી પહેલું કામ હશે તમારે એ બી અને સી લખવા. દ્વિઘાત બહુપદી હોય તો એમાં એને ax² + bx + c સાથે સરખામણી કરવાની.
a b અને c લખી ગયું બરાબર હવે શૂન્યનો સરવાળો બરાબર ધ્યાન આપજો શૂન્યનો સરવાળો કરીશું આપણે સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા સૂત્ર બીજો સૂત્ર લખવાનો નથી આલ્ફા પ્લસ બીટા એટલું જ લખો આ છે આલ્ફા આ છે બીટા બંનેનો સરવાળો કરશો 4 પ્લસ માઈનસ 2 મિત્રો પ્લસ અને માઈનસ બે આપેલા છે એટલે વત્તા ઓછા ઓછા થશે એનો મતલબ એવો થશે કે 4 ઓછા 2 બરાબર કેટલા થયા 4 માંથી 2 ગયા કેટલા વધ્યા 2 વધ્યા ઓકે મિત્રો હવે આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર શું છે આલ્ફા પ્લસ બીટા શું થાય માઈનસ b અપોન a થાય ઓકે મિત્રો માઈનસ b અપોન a થાય અહીંયા જોશો મિત્રો માઈનસ ની જગ્યાએ માઈનસ લખીશું બરાબર કૌંસમાં માઈનસ 2 લખીશું a ની જગ્યાએ 1 લખીશું માઈનસ ગુણ્યા માઈનસ પ્લસ થયા 2 પ્લસ થયા છેદમાં 1 લખીશું 2 અપોન 1 એટલે 2 ચલો આ બે જવાબ કેવા થયા સરખા થયા મતલબ શૂન્યનો સરવાળો તમારો ક્લિયર છે ઓકે મિત્રો માટે આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ બી અપોન એ આને આપણે નંબર ટેમ્પરરી નંબર એક આપીશું ધ્યાન આપજો હવે ગુણાકાર ની વાત કરીશું સરવાળા ની વાત ક્લિયર થઈ ગઈ મિત્રો શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર મિત્રો શૂન્યનો ગુણાકાર સૂત્ર શું થશે એનું આલ્ફા ગુણ્યા બીટા આલ્ફા ગુણ્યા બીટા ચલો આલ્ફા છે 4 અને બીટા છે માઈનસ 2 4 ગુણ્યા માઈનસ 2 4 2 8 એટલે માઈનસ 8 લખીશું ઓકે મિત્રો ચલો આલ્ફા પ્લસ બીટા એ રીતે અહીંયા આલ્ફા ગુણ્યા બીટા લખ્યું બરાબર હવે આલ્ફા ગુણ્યા બીટા નું સૂત્ર શું થશે c અપોન a ચલો c શું આપેલું છે માઈનસ 8 અહીંયા માઈનસ આપેલા છે માઈનસ કરતા e ની જગ્યાએ શું લખીશું 1 માઈનસ 8 અપોન 1 એટલે શું થશે માઈનસ 8 તો આ બંને જવાબ કેવા થયા સરખા એનો મતલબ શું થયો આલ્ફા બીટા બરાબર c અપોન a ઓકે મિત્રો આને નંબર આપીશું આપણે 2 મિત્રો સમીકરણ 1 અને 2 એ બંને સમીકરણો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવે છે બહુ ઈઝી છે જનરલી બુકમાં જે કન્ટેન્ટ આપેલો છે એના કરતાં મેં થોડો ચેન્જ કર્યો છે પણ બહુ સરળ લાગશે આપણે બરાબર તો અહીંયા લખીશું બંને સમીકરણો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવે છે ઓકે મિત્રો ચલો મિત્રો પ્રથમ દાખલો જે ચલાવ્યો એ તમે વ્યવસ્થિત સમજી લીધો હશે બરાબર મિત્રો હવે સ્ટાર્ટ કરીએ છીએ દાખલા નંબર 2 અહીંયા ચલ છે બદલેલો છે x ની જગ્યાએ શું આપેલા છે તમને s ઓકે 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1 આપેલા છે શોધવાના છે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ બરાબર તો શરૂ કરીએ છીએ દાખલા નંબર 2 પ્રથમ શું કરીશું મિત્રો 4s નો વર્ગ ઓછા 4s પ્લસ 1 બરાબર શું લખીશું આપણે 0 ચલો મિત્રો હવે તમે મેં તમને પ્રેક્ટિસ કરાવી છે કે શૂન્ય શોધવા માટે આપણે શું કરીશું અહીંયા અગ્ર સહગુણક તમને આપેલો છે બરાબર તો પ્રથમ પદ અને અંતિમ પદ બંનેનો ગુણાકાર કરીશું 4 અને 1 નો ગુણાકાર કરીશું 4 ગુણ્યા 1 4 એકા શું થશે 4 4 એકા
ચાર ના ભાગ પાડવાના છે, વચ્ચે લાવવાના છે ચાર. ચાર કયા ઘડિયામાં આવે? અહીંયા જોઈ લેજો, અહીંયા શું આપેલું? પ્લસ એક આપેલો છે. પ્લસ એક હોય એનો મતલબ થશે સરવાળો કરવાનો છે. ચાર એકા ચાર અને બે બે ચાર. મિત્રો ચાર એકા ચાર, ચાર વત્તા એક કેટલા થશે? પાંચ. અને બે બે ચાર, બરાબર બે વત્તા બે કેટલા થશે? ચાર. મિત્રો અહીંયા કેટલા લાવવાના છે આપણે? ચાર. ચાર કેવા લાવવાના છે? માઇનસ ચાર લાવવાના છે, બરાબર. તો કયો ઘડિયો પસંદ કરીશું? બે બે ચાર. ઓકે મિત્રો, બે બે ચાર. મિત્રો સરવાળા માટે સરખા ચિહ્નો હોવા જોઈએ, બે અને બે બંનેના ચિહ્નો સરખા હોવા જોઈએ. આનું ચિહ્ન માઇનસ છે, આથી બંનેના ચિહ્નો માઇનસ માઇનસ કરવાના. બે નું પણ માઇનસ અને આ બે નું ચિહ્ન માઇનસ, બે બે ચાર થઈ ગયા. ઓકે મિત્રો, હવે ચાર એસ લખવાના નથી, એની જગ્યાએ માઇનસ બે એસ લખીશું અને ફરીથી પણ માઇનસ બે એસ લખીશું. શરૂ કરીએ છીએ મિત્રો, ચાર એસ નો વર્ગ ઓછા બે એસ ઓછા બે એસ પ્લસ એક બરાબર ઝીરો. ચલો મિત્રો જોડી બનાવશો શું થશે? બંનેમાંથી કોમન કાઢીશું. મિત્રો અહીંયા બે છે અને અહીંયા ચાર છે, બેના ઘડિયામાં ચાર આવે છે. બે બે ચાર થશે. ઓકે, બે સામાન્ય કાઢીશું, બે નાની સંખ્યા છે. એસની એક ઘાત છે, નાની સંખ્યા હંમેશા બહાર આવશે. એસ બહાર લખ્યા. મિત્રો બેનો ઘડિયો બોલો ચાર આવે, બે બે ચાર. એસ બે હતા, એક એસ બહાર આવી ગયો એટલે એક એસ અંદર વધ્યો. ઓછા આખું પદ બહાર આવી ગયું છે. બે એકા બે અહીંયા લખીશું એક. આ જ પદ તમને અહીંયા દેખાય છે, જુઓ ચિહ્ન ચેન્જ છે. એનો મતલબ એવો થશે આ બંનેમાંથી કશું જ સામાન્ય નીકળશે નહીં. કેટલા નીકળશે? એક સામાન્ય નીકળશે, બરાબર. બે અને એક છે એ એકાના ઘડિયામાં આવશે. અહીંયા એસ છે, અહીંયા કશું જ નથી. ઓછા એક આપણે સામાન્ય કાઢીશું, બરાબર. કૌંસ શું લખવાનું છે? જેસે તે, અહીંયા જે હોય એ જ કૌંસ અહીંયા તમારે લખી દેવાનું, બેસ ઓછા એક. ચલો મિત્રો આ બંને કૌંસ એક સરખા છે, એક વખત લખશું, બેસ ઓછા એક. કૌંસની બહાર જે પદ છે, કૌંસની બહાર જે પદ છે બંનેને ભેગા કરશું. એક પણ બેસ ઓછા એક છે, મતલબ બંને સેમ પદો છે, બરાબર. મિત્રો આ દ્વિઘાત પૂર્ણવર્ગ દ્વિપદી છે, બરાબર. ચલો હવે બેસ ઓછા એક બરાબર ઝીરો, અથવા બેસ ઓછા એક બરાબર ઝીરો. તમે ડાયરેક્ટ બી લખી શકો છો એસની કિંમત. ઓકે મિત્રો, ચલો એસને કરતા બનાવો, એસને કરતા બનાવો. એસ લખ્યા, ગુણાકારમાં જે પદ છે ત્યાં જશે છેદમાં, માઇનસ એક આ બાજુ જશે, એક થઈ ગયા પ્લસ. એસ બરાબર એક તૃતીયાંશ, અથવા એસ ને કરતા બનાવો સેમ આવશે. એસ લખ્યા, બે ક્યાં જશે? છેદમાં. આ બે જ કે ગુણાકારમાં છે, છેદમાં ગયા, માઇનસ એક આ બાજુ ગયું, એક થશે પ્લસ. તો આપણી આપેલી જે બહુપદી છે એના બે શૂન્ય ની કિંમત એક તૃતીયાંશ ભાગ્યા, સોરી એક તૃતીયાંશ અને બીજી પણ થશે એક તૃતીયાંશ. ઓકે મિત્રો, શૂન્યો કેવા આવ્યા? શૂન્યો આવ્યા સરખા. હવે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો મેં તમને અગાઉના દાખલામાં બી વાત કરી કે સંબંધ ચકાસવાનો હોય એટલે એ દાખલામાં તમારે એ બી સી ક્લિયર હોવા જોઈએ. શરૂઆત ત્યાંથી થશે મિત્રો, બરાબર. તો ફરીથી પર આપણે દ્વિઘાત બહુપદીનું નામ લખી દઈએ, શું છે? ચાર એસ નો વર્ગ ઓછા ચાર એસ વત્તા એક.
આ દ્વિઘાત બહુપદી આપણને આપેલી છે. હવે હું લખીશ a b અને c. a બરાબર કેટલા થયા મિત્રો? 4. b બરાબર કેટલા થયા? માઈનસ 4. અને c બરાબર કેટલા છે? 1. a 4 b માઈનસ 4 c 1. એબીસી લખી દે કે મિત્રો. હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેના વચ્ચે બે પ્રકારના સંબંધો, એક સરવાળાનો બીજો હોય ગુણાકાર. તો પહેલા સરવાળાનો સંબંધ ચકાસીશું આપણે. બરાબર, શૂન્ય આલ્ફા આપેલો છે એક તૃતીયાંશ અને બીટા આપેલો છે એક તૃતીયાંશ, બંને શૂન્યો સરખા છે. તો શૂન્યનો સરવાળો ધ્યાન આપજો મિત્રો, શૂન્યનો સરવાળો શું થશે? સૂત્ર થશે મિત્રો આપણું આલ્ફા પ્લસ બીટા. એક તૃતીયાંશ, બીટા પણ એક તૃતીયાંશ, બંનેનો સરવાળો કરીશું. એક તૃતીયાંશ વત્તા એક તૃતીયાંશ. નીચે છેદ જોશો, છેદ છે સરખા છેદ આપેલા છે, સમજ છે નીચે છેદ લખીશું આપણે એક જ વખત. ઓકે મિત્રો, ચલો હવે એક વત્તા એક કેટલા થયા? બે. એક વત્તા એક કેટલા થયા? બે. બરાબર, બંનેનો સરવાળો કરો અથવા આમ લખશો, એક વત્તા એક બે ભાગ્યા બે, બે એકા બે, છેદમાં બે હતા, અહીંયા સરવાળો બે થયો, બે એકા બે. આલ્ફા પ્લસ બીટાનો જવાબ આવે છે એક. ઓકે હવે મિત્રો, આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું છે? આપણે પ્રથમ દાખલો છે, ચાલો એ રીતે સિસ્ટમથી ગણવાનું છે. માઇનસ બી અપોન એ લખશો. બરાબર, માઇનસ બી એટલે અહીંયા માઇનસ, માઇનસ બીની જગ્યાએ માઇનસ 4 લખ્યા, એની જગ્યાએ 4 લખશો, માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થયા, છેદમાં 4 છે, 4 એકા 4. ચલો આ બંને જવાબ કેવા થયા? સરખા. એનો મતલબ એવો થયો કે આલ્ફા પ્લસ બીટા અને માઇનસ બી અપોન એ બંનેના જવાબ સરખા છે. બ્લોક મારીશ હું, નંબર આપીશું એક. ચલો હવે આપણે સરવાળાની વાત પૂરી થઈ, કયો સંબંધ બાકી રહ્યો? ગુણાકાર, શૂન્યનો ગુણાકાર. ચલો મિત્રો, શૂન્યમાં ગુણાકારનું સૂત્ર બોલશો શું છે? આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફાની જગ્યાએ એક તૃતીયાંશ, બીટાની જગ્યાએ એક તૃતીયાંશ, એક તૃતીયાંશ ગુણ્યા એક તૃતીયાંશ. એક એકા એકા, બે બે, 4. આલ્ફા ગુણ્યા બીટાની કિંમત 1/4. આલ્ફા ગુણ્યા બીટાનું સૂત્ર થશે સી અપોન એ. સી કેટલા આપેલા છે મિત્રો? 1. એ કેટલા છે? 4. ચલો આ બંને જવાબ કેવા થયા? સરખા. એનો મતલબ એવો થયો કે આલ્ફા બીટા અને સી અપોન એ બંનેના મૂલ્યો સરખા થયા. એને નંબર આપીશું આપણે 2. મિત્રો, સમીકરણ 1 અને 2 શું દર્શાવે છે? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બંને સમીકરણો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ઓકે મિત્રો,